गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आज आप धोरण चार नी अंदर विषय इंग्लिश भणवानो छे। तेनी अंदर गया वीडियो में आप विषय इंग्लिश में यूनिट नंबर टू जोता हता। तो आज स्वाध्याय पोथी अंदर यूनिट नंबर टू जो पेज नंबर 27 पर छे, यूनिट नंबर टू थिंग्स अराउंड अस। तो एमां आपणे अगाउ मैं तमने कलर ना नाम कीधा छे, तो आपणे फरी एक वखत जोई लीए कलर ना स्पेलिंग। तो पहलू छे एमां लाल, तो लाल ने कहेवाय रेड कलर। क्यों कहेवाय? रेड, आर ई डी, रेड एटले लाल। पछी छे भूरू एटले के ब्लू, बी एल यू ई, ब्लू एटले भूरू। आगळ छे लीलू, लीलू एटले ग्रीन, जी आर डबल ई एन, ग्रीन एटले लीलू। पीळो, पीळो कलर एटले येलो, ए वाय ई डबल एल ओ डबल्यू, येलो एटले पीळो। આગળ છે નારંગી, નારંગીને કહેવાય ઓરેન્જ, ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ એટલે નારંગી। ત્યાર પછી ગુલાબી, ગુલાબી પીને કહેવાય પિંક, પી આઈ એન કે, પિંક એટલે ગુલાબી। આગળ છે કથ્થઈ, કથ્થઈ એટલે બ્રાઉન, બી આર ઓ ડબલ્યુ એન, બ્રાઉન એટલે કથ્થઈ। જાંબુડી, જાંબુડિયું એટલે પર્પલ, પી યુ આર પી એલ ઈ, પર્પલ એટલે જાંબુડિયું। આગળ છે સફેદ, સફેદને કહેવાય વ્હાઈટ, ડબલ્યુ એચ આઈ ટી ઈ, વ્હાઈટ એટલે સફેદ। અને છેલ્લે છે કાળો, કાળો એટલે બ્લેક કલર, બી એલ એ સી કે, બ્લેક એટલે કાળો। તો અહીંયા આપણે કલર્સના સ્પેલિંગ જોઈએ। હવે આગળ જોવામાં પ્રશ્ન નંબર એક, ચિત્રો જોઈ વાક્યો વાંચી કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લખો। હવે સફરજન અને લાલ, તો ધીઝ ઇઝ એન, શેનું ચિત્ર છે? સફરજનનું છે। જેનું ચિત્ર હોય તે અહીંયા લખવાનું અને જેવો કલર હોય તે નીચે। જેમ કે સફરજનનું ચિત્ર છે તો ધીસ ઇઝ એન એપલ, તો અહીંયા લખીશું આપણે એ ડબલ પી એલ ઈ, અહીંયા મેં નીચે લીટો કર્યો છે, અહીંયા જવાબ આવશે। પછી છે ઇટ ઇઝ, કેવો કલર છે? લાલ કલર, તો લાલને કહેવાય રેડ, તો અહીંયા આપીશું આવશે આર ઈ ડી, રેડ એટલે લાલ। તે જ રીતના સૂર્યનું ચિત્ર છે, તો સૂર્ય કેવો છે? સૂર્યને કહેવાય સન, તો ધીઝ ઇઝ ધ સન, અહીંયા શું આવશે? સન। અને ઇટ ઇઝ યલો, કેવો કલર હોય? પીળો છે, પીળો એટલે યલો, તો ઇટ ઇઝ યલો। તે જ રીતના આગળ છે ધીઝ ઇઝ અ રીંગણ છે, એટલે રીંગણને કહેવાય બ્રિંજલ, અહીંયા લખીશું બ્રિંજલ। ઇટ ઇઝ પર્પલ, તે કેવું છે? જાંબુડિયું, એટલે કે જાંબલી કલરનું છે, જાંબલી એટલે પર્પલ થાય, તો અહીંયા લખીશું પર્પલ। પછી છે ધીઝ ઇઝ અ પાંદડું, પાંદડું એટલે શું થાય? લીફ, અહીંયા લખીશું લીફ। ઇટ ઇઝ ગ્રીન, તે જ રીતના શેનું ચિત્ર છે? નારંગીનું, નારંગી એટલે ઓરેન્જ, ધીઝ ઇઝ એન ઓરેન્જ, ઇટ ઇઝ ઓરેન્જ, તેનો કલર કેવો છે? નારંગી કલર, નારંગીને ઓરેન્જ જ કહેવાય। હવે પાછો છે પેજ નંબર 28 પર, છઠ્ઠું છે ગુલાબનું ચિત્ર છે, ગુલાબને કહેવાય રોઝ, ધીઝ ઇઝ અ રોઝ, ઇટ ઇઝ પિંક, ગુલાબી એટલે પિંક। પછી બ્લેકબોર્ડ અને કાળું, બ્લેકબોર્ડ એટલે બ્લેકબોર્ડ અને કાળું એટલે બ્લેક, તો ધીઝ ઇઝ અ બ્લેકબોર્ડ, ઇટ ઇઝ બ્લેક। આગળ છે માટલું, માટલું એટલે પોટ, અને કથ્થઈ, કથ્થઈ એટલે બ્રાઉન, તો ધીઝ ઇઝ અ પોટ, ઇટ ઇઝ બ્રાઉન। આગળ છે હંસ, હંસ એટલે સ્વાન, ધીઝ ઇઝ અ સ્વાન, ઇટ ઇઝ વ્હાઈટ, સફેદ છે એટલે વ્હાઈટ। અને છેલ્લે છે ધીઝ ઇઝ અ બોલ, ઇટ ઇઝ બ્લુ, ભૂરો છે એટલે બ્લુ। હવે જો ઉદાહરણ પ્રમાણે બંધ બેસતા ના હોય તેવા મૂળાક્ષરો પર ચોકડી કરવાની છે, તો અહીંયા આપણે આગળ બોક્સની અંદર જે આપેલો હોય મૂળાક્ષર, તે મૂળાક્ષર સિવાયના અલગ બીજા મૂળાક્ષર હોય તેના ઉપર આપણે ચોકડી કરીશું। ઉદાહરણમાં જો અહીંયા બોક્સની અંદર એ આપેલો છે, તો એ સિવાયમાં જી આપેલો છે, જે વધારાના સ્પેલિંગ છે, જે વધારાના મૂળાક્ષર છે, અક્ષર છે, તેના ઉપર તમારે ચોકડી કરવાની છે। તેમાં પહેલું છે એલ, તો એલ સિવાયમાં અહીંયા આઈ આપેલો છે અને અહીંયા આઈ આપેલો છે, તો અહીંયા બંને ઉપર ચોકડી કરીશું। ત્યાર પછી છે બી, તો બીમાં બી સિવાયના બીજા ઉપર ચોકડી થશે। તે જ રીતના સામેના પેજ પર છે એમ આપેલું છે, તો એમ સિવાય એન આપેલા છે તેના ઉપર ચોકડી કરીશું। ડબલ્યુ આપેલું છે, તો ડબલ્યુ સિવાયના વી આપેલા છે તેના ઉપર ચોકડી કરીશું। ત્યાર પછી જે છે તો તેમાં આઈ ઉપર ચોકડી કરીશું, અહીંયા ડબલ્યુ ઉપર, અહીંયા જે ઉપર, અહીંયા સી ઉપર, પછી પાછા જી ઉપર,
દસમામાં એલ ઉપર અને આગળ ઈ ઉપર. અહીંયા આપણે આગળ જે મૂળાક્ષર આપેલો હોય તે સિવાયના જે વધારાના મૂળાક્ષર હોય જે આપેલો છે તેના ઉપર નહીં પણ જે વધારાના મૂળાક્ષર છે તેના ઉપર આપણે ચોકડી કરવાની થશે. હવે છે સૂચના પ્રમાણે કરો. તો અહીંયા પહેલું છે સ્પેલિંગ આપેલા છે પાંચ, તો પાંચની અંદર શું કરવાનું છે તો એમની ફરતે રાઉન્ડ કરવાનું છે. તો જ્યાં પાંચે પાંચ સ્પેલિંગમાં જ્યાં જ્યાં એમ આવતો હોય ત્યાં આપણે રાઉન્ડ કરીશું. તો પહેલું છે ફાર્મર, તો ફાર્મરમાં એમ અહીં એમ પર રાઉન્ડ કરીશું. પછી છે કેમલ પર, કોમની અંદર એમ પર, આ બાજુ મેંગો છે તેમાં એમ પર, અને વુમન છે તેમાં પણ એમ પર. હવે છેલ્લે છે વી ફરતે રાઉન્ડ કરવાનું છે, જ્યાં જ્યાં વી આવતો હોય તેના ફરતે આપણે રાઉન્ડ કરીશું. ત્યાર પછી ડબલ્યુ ફરતે રાઉન્ડ કરવાનું છે, જે જે સ્પેલિંગમાં ડબલ્યુ આવતા હોય ત્યાં રાઉન્ડ કરીશું. આગળ ચોથામાં જેની ફરતે રાઉન્ડ કરીશું, પાંચમામાં વાયની ફરતે, છઠ્ઠામાં બી ફરતે, અને સાતમામાં એલની ફરતે રાઉન્ડ કરીશું. સામેના પેજ પર આઠમાની અંદર ઓ, નવમામાં પી ફરતે, દસમામાં સી છે સીની ફરતે રાઉન્ડ કરીશું, અગિયારમાંમાં ટીની ફરતે. ખબર પડી ગઈ ને જે સ્પેલિંગ આપેલો છે અહીંયા તેમાં સ્પેલિંગની અંદર જ્યાં જ્યાં આવતો હોય તેની ફરતે આપણે રાઉન્ડ કરીશું. તો અહીંયા ટીની ફરતે રાઉન્ડ કરવાનું છે, તો અહીં જ્યાં જ્યાં ટી આવતો હોય ત્યાં આપણે રાઉન્ડ કરેલું છે. હવે છે આપણા રંગની વસ્તુ, આપેલા રંગની વસ્તુઓ ફરતે રાઉન્ડ કરવાનું છે. તો પહેલું છે રેડ, તો રેડ કલરનું શું શું હોય તો એપલ હોય અને અહીંયા ટોમેટો હોય, તો અહીંયા ટોમેટો ફરતે પણ આપણે રાઉન્ડ કરીશું. ત્યાર પછી છે બ્લુ, તો બ્લુ સ્કાય કલર હોય, બ્લુ શું હોય સ્કાય હોય, સ્કાય એટલે શું થાય વાદળ, તો વાદળ પણ બ્લુ કલરના હોય છે. તો પાછળ છે ત્રીજો કલર છે ગ્રીન, તો લીલા કલરની કઈ કઈ વસ્તુ હોય તો કે તો ગ્રાસ હોય છે, પેરોટ હોય છે, અને લીફ હોય છે એટલે કે પાંદડું. ગ્રાસ એટલે ઘાસ, લીફ એટલે પાંદડું, અને પેરોટ એટલે પોપટ. તો આપણી આ ત્રણેયની ફરતે રાઉન્ડ કરવાનું થશે. ત્યાર પછી યલો છે, તો પીળા રંગની કઈ કઈ વસ્તુ હોય છે તો એક સન એટલે કે સૂર્ય, લેમન એટલે લીંબુ, બનાના એટલે કેળું, અને સનફ્લાવર એટલે કે સૂર્યમુખીનું બીજ, આ બધાની ફરતે રાઉન્ડ કરીશું કારણ કે બધા પીળા રંગના હોય છે. ત્યાર પછી બ્રાઉન એટલે કથ્થઈ કલરની કઈ કઈ વસ્તુ હોય છે તો ચીકુ હોય છે અને પોટ. ત્યાર પછી પિંક, પિંક હોય છે રોઝ, તો રોઝની ફરતે રાઉન્ડ થશે. પછી ઓરેન્જ, ઓરેન્જ કલરની શું શું વસ્તુ હોય છે, મેંગો હોય છે અને ઓરેન્જ હોય છે, તો આની બંનેની ફરતે રાઉન્ડ કરીશું. અહીંયા મેરીગોલ્ડ પણ ઓરેન્જ કલરનો હોય છે તો એની ફરતે પણ આપણે રાઉન્ડ કરવાનું થશે. પછી છે પર્પલ, તો બ્રિંજલ પર્પલ કલરનો હોય છે તો તેની ફરતે રાઉન્ડ કરીશું. પછી વ્હાઇટ છે, તો વ્હાઇટ તીત એટલે કે દાંત હોય છે આપણા, સ્વન એટલે કે હંસ હોય છે, અને રેબિટ એટલે કે સસલું સફેદ કલરનું હોય છે, તો તે ત્રણેયની ફરતે રાઉન્ડ કરવાનું થશે. અને છેલ્લે છે બ્લેક, તો બ્લેક એટલે કે કાળા કલરનું બ્લેકબોર્ડ હોય છે, ક્રો એટલે કે કાગડો હોય છે, અને આપણા વાળ, વાળ એટલે હેર, હેર પણ કાળા કલરના હોય છે, તો આ ત્રણેયની ફરતે રાઉન્ડ કરવાનું રહેશે. સમજ પડી ગઈ ને બાળકો? તો સ્વાધ્યાય પોથીની અંદર તમારે પેજ નંબર 27-32 સુધી યુનિટ નંબર 2માં જેટલું ચાલેલું છે તે તમારે સ્વાધ્યાય પોથીની અંદર પૂરું કરવાનું છે. આ તમારું હોમવર્ક છે.